હળવદ શહેરમાં આવેલ સરા રોડ ઉપરના નંદન બંગલો તેમજ અવધ સોસાયટીમાં બે રહેણાંક મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જો કે એક મકાનમાંથી ઘરધણી જાગી જતા કંઈ લઈ નથી ગયા, જ્યારે અન્ય એક મકાનમાં તસ્કરોએ અંદર પ્રવેશ કરી તેજુરીના તાળા તોડ્યા હતા, પરંતુ ત્યાંથી કંઈ હાથ લાગ્યું નથી. એટલે હાલ અત્યારે તહેવારો નજીક છે, ત્યારે રાત્રિના સમયે લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે ચોરીના જે કંઈ બનાવો છે મિત્રો, એ સામે આવતા હોય છે અને આવશે. એટલે નંદન બંગલોજની વાત કરીએ મિત્રો, તો ત્યાં આગળ વિશાલભાઈ પટેલ છે, તેઓના રહેણાંક મકાનની ગ્રીલ તોડી તસ્કરો અંદર પ્રવેશ કરી રહ્યા હતા, તે વેળાએ ઘરધણી જાગી જતા ચારેક જેટલા જે તસ્કરો હતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. અને આજે આખો બનાવ છે, આ ચારેય તસ્કરો છે ઇકો ગાડી લઈને આવ્યા હતા, તે પણ સીસીટીવી કેમેરામાં જે છે મિત્રો એ દેખાઈ રહ્યા છે. તેની સાથે અવધ જે સોસાયટી આવેલી છે તો ત્યાં આગળ મોહનભાઈ ગોઠી રહે છે. મેં મોહનભાઈ ગોઠીનો જે કંઈ ઘરની ગ્રીલ છે એને તોડી અને ઘરમાં પ્રવેશ કરી તેજુરી જે છે એને પણ તોડી હતી, જો કે તેમાંથી કંઈ હાથ લાગ્યું નથી. ઘરધણી જ્યારે સવારમાં જઈ ગયા ત્યારે ખબર પડી કે ઘરમાં કોઈ અજાણ્યા શખ્સો છે, ચોરટાઓ છે, તેઓએ પ્રવેશ કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંને જે ઘર હતા મિત્રો, ત્યાં આગળ તસ્કરોએ જે ચોરીનો પ્રયાસ કર્યો છે પરંતુ તેને કંઈ હાથ લાગ્યું નથી. એટલે ખાસ લોકોને પણ અમારા માધ્યમથી પણ એક અપીલ કરીએ છીએ કે હાલ અત્યારે તહેવારોનો સમય નજીક છે, ત્યારે ખાસ કરીને જે કંઈ મંદિરો હોય તો ત્યાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. કંઈ સોના ચાંદીના આભૂષણો કે માતાજીને ભગવાનને ચડાયા હોય તો એની પણ તકેદારી રાખવી જરૂરી છે. તેની સાથે જો સાયતમ આઈટમનું વેકેશન કરવા મિત્રો તમે ક્યાંય બહાર ફરવા જાઓ છો તો પછી ઘરમાં એવી કિંમતી કંઈ વસ્તુ હોય, સોના ચાંદીના દાગીના હોય, તો એની યોગ્ય વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. કારણ કે ઘરધણી ઘરમાં સૂતા હોય અને છતાંય તસ્કરો ગ્રીલ તોડી અને અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતા હોય છે અને અંદર પ્રવેશતા પણ હોય છે, એટલે ખાસ તકેદારી રાખવી પણ મિત્રો જરૂરી છે.